ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ એકની આપણે આજે ચર્ચા કરીશું મિત્રો આજે આપણે મૌખિક માહિતી સંચારના ફાયદા અને મર્યાદાનો અભ્યાસ કરશું માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી જો કોઈ સાધન હોય તો એ છે ભાષા

વાતચીત સ્વરૂપે હોય વાર્તાલાપ સ્વરૂપે સંવાદ ગોષ્ઠી ભાષણ આટલા સ્વરૂપે આપણે મૌખિક માહિતી સંચાર કરીએ છીએ સૌથી ફાયદાની આપણે ચર્ચા કરીએ એક તો હાથ વગો એટલે કે તરત જ તમે ઉપયોગ કરી શકો સૌથી સરળ છે સૌથી વધુ વપરાશમાં લઈ શકાય છે બીજું આમાં કાગળ પેનની કાંઈ જરૂર નથી એટલે કે જે લોકો ભણેલા નથી એ પણ માહિતી સંચાર કરી શકે છે બીજું સામાન્ય પક્ષે જો આપણે વિચાર કરીએ તો માહિતી સંચાર બોલનારને સાંભળવાનો પ્રતિભાવ તરત જ મળે છે જેમ કે ટેલિફોન ઉપર થતો માહિતી સંચાર એક વ્યક્તિ કોઈ પ્રશ્નનો પ્રશ્ન પૂછે તો તરત જ એનો જવાબ એને મળી શકે છે અને કોઈ પણ પ્રકારનો ગૂંચવાડો હોય એટલે કે નાની મુશ્કેલી હોય તો આપણે એને તરત દૂર કરી શકીએ છીએ બીજું સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ એટલે કે હા તમે કેમ છો આવા કોઈ પણ પ્રકારના પ્રતિભાવ છે એ બોલનારને હંમેશા ઉત્સાહ પ્રેરક બનતા હોય છે પ્રેરણાદાયી પણ બનતા હોય છે મિત્રો માહિતી સંચાર છે માં જો કોઈ ભૂલ થાય તો તરત જ આપણે એને સુધારી શકીએ છીએ એના માટે લાંબી પ્રક્રિયામાંથી આપણે ઉપયોગ કરવો પડતો નથી સાંભળનાર જો બોલનાર નિરક્ષર હોય તો પણ વાંધો નહીં પણ સાંભળનાર જો નિરક્ષર હોય તો પણ માહિતી સંચારનું પ્રત્યાયન આ પદ્ધતિ દ્વારા શક્ય બને છે

કહેલ બોલેલ સાંભળેલ સંભળાવેલ આની વિશ્વાસનીયતા બહુ ઓછી હોય છે કારણ કે એનું કોઈ લેખિત પ્રૂફ હોતું નથી મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત નથી ગણાતો મિત્રો લખેલી વસ્તુ હંમેશા આધારભૂત ગણાય છે જ્યારે મૌખિક વસ્તુ છે એનો કોઈ પણ પ્રકારનો આધાર માન્ય રહેતો નથી જો કે ટેક્સ્ટબુકમાં વિધાન આપેલું છે વર્તમાન સમયમાં અત્યારે એને આપણે કોર્ટની અંદર આધાર સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ જો માહિતી વિશદ એટલે કે લાંબી હોય વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ સરળ નથી કોઈ ગ્રંથ આખે આખો બોલવો

મૌખિક પદ્ધતિથી માહિતી સંચાર તેના મૂળ સ્વરૂપ ન જાળવી શકાય એટલે કે એનું જેનું સાચું સ્વરૂપ છે એ આપણે જાળવી શકતા નથી મિત્રો ક્યારેક એવું પણ બનતું હોય છે કે બોલેલા અથવા તો વિચાર કર્યા વગર આપેલા શબ્દો એટલે કે બોલેલા શબ્દો મુશ્કેલીનું પણ સર્જન કરી શકે છે અને આવા શબ્દોને સુધારા કરવા ફેરફાર કરવા એ શક્ય પણ નથી તો મૌખિક માહિતી સંચારના ફાયદા સાથે એની કેટલીક મર્યાદાઓ છે પરીક્ષાની અંદર ત્રણ માર્ક માટે આ પ્રશ્ન છે એ આપણે પૂછાતો હોય છે મિત્રો જે રીતના આપણે મૌખિક માહિતી સંચારની ચર્ચા કરેલી છે આજ રીતના આપણે લેખિત માહિતી સંચારની પણ ચર્ચા એટલી જ જરૂરી છે જોઈએ લેખિત માહિતી સંચાર પદ્ધતિ મિત્રો લેખિત માહિતી સંચાર પદ્ધતિ છે એને વિકાસ માટે લિપિ અને છાપકામની શોધ થઈ કારણ કે કોઈ પણ દેશની અંદર પોતાની ભાષા પોતાનું છાપકામ એ અલગ અલગ રીતના હોય છે તો એક લિપિ અને છાપકામની મદદથી ઘણા બધા લોકો સુધી લાંબા સમય સુધી આપણે પહોંચી શકીએ એવી આ લેખિત માહિતી સંચાર પદ્ધતિ છે હાલ આના માટે હસ્તપ્રત ઘણા બધા સાહિત્યો લેટર રાઇટિંગ ઇમેલ ન્યૂઝપેપર મેગેઝીન એડવર્ટાઇઝમેન્ટ આ સિવાય ઘણા બધા માધ્યમોના ઉપયોગ દ્વારા આપણે લેખિત માહિતી સંચાર છે એ શક્ય કરીએ છીએ માટે ચોક્કસ જરૂર પડે છે અને એના ક્રમ છે શું નિયોજિત હોવા જોઈએ એના કેટલાક ફાયદાઓની આપણે ચર્ચા કરીએ મિત્રો આની અંદર સ્થળ અથવા તો કાળના બંધન વગર તમે ગમે એટલા દૂર હોય અને ગમે તે સમય એકબીજા વ્યક્તિઓ છે એ માહિતી સંચાર કરી શકો છો એટલે કે સ્થળ અને કાળના બંધન વગર માહિતી સંચાર છે છે એ શક્ય બને માહિતી સંચાર છે એ સામાન્ય રીતના ખર્ચાળ છે એટલે કે એના માટે આપણે આમ કોઈ વધારે ખર્ચો કરવો પડતો નથી નિશ્કુલ્ક રહેતી નથી છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી એટલે કે ઓછા ખર્ચાથી આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ માહિતીને ક્રમબદ્ધ ગોઠવવો અને સાચવવો શક્ય બને છે એટલે કે એની ફાઇલ બનાવી અને ભવિષ્યમાં તમે એનો ઉપયોગ કરી શકો છો માહિતીની યોગ્ય ગોઠવણી એની જાળવણી એના કારણો તમે અલગ જગ્યાએ ટાંકી શકો છો વિચારી શકો છો અને તમે એનો ઉપયોગ પણ કરી શકો છો કાયદાની દ્રષ્ટિએ તો સો ટકા લેખિત માહિતી સંચાર છે ખૂબ 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 ઉપયોગી છે એટલે કે પુરાવા સ્વરૂપે સાચવી શકાય છે પાંચમું વિધાન ખાસ અગત્યનું છે લેખિત માહિતી સંચારમાં પૂરેપૂરો સમય મળતો હોવાથી તમે એને સુધારી શકો એની બહુ સરસ રીતના સજાવટ કરી શકો છો અને ભૂલ વગરનું એટલે કે ક્ષતિહિત બનાવી શકો છો જ રીતના માહિતી સંચારની પદ્ધતિ યોગ્ય વ્યક્તિની પસંદગી કરી અને એની જવાબદારી સોંપી શકાય છે મિત્રો પત્રની અંદર અંતમાં આપણે સિગ્નેચર જોઈએ છીએ અથવા સરકારના કોઈ પણ કાગળની અંદર આપણે સિગ્નેચર જોઈએ છીએ એનો મતલબ એવો થાય છે કે અહીંયા કોઈ એક વ્યક્તિ છે એની પોતાની એક ચોક્કસ પ્રકારની જવાબદારી આની સાથે સંકળાયેલી હોય છે માહિતી સંચારની અંદર એક સૂત્રતા જાળવી શકીએ છીએ જેમ કે ટેક્સ્ટબુકનું લખાણ કોઈ મેગેઝિનનું લખાણ હોય તો એની અંદર એક સૂત્રતા આપણે જાળવી શકીએ છીએ લેખિત માહિતી સંચાર પદ્ધતિ છે એ સંસ્થાની એક આગવી છાપ ઊભી કરે છે તમે લેટર રાઇટિંગ વખતે આવા મુદ્દાઓનો અભ્યાસ કરીશો કારણ કે સંસ્થાનું લેટર રાઇટિંગ કેવું છે એનાથી વ્યક્તિ ઉપર પોતાનો પ્રભાવ છે એ તમે સારી રીતના જાણી શકો છો તો આ રીતના મિત્રો આપણે માહિતી સંચારની અંદર લેખિત માહિતી સંચારના ફાયદાઓની ચર્ચા કરી ફાયદાઓની ચર્ચા બાદ હવે લેખિત માહિતી સંચારની કેટલીક મર્યાદાઓ છે મિત્રો લેખિત માહિતી સંચાર કરવા માટે પેન કાગળ જેવા સાધનોની જરૂર પડે છે અનાયાસે આપણે જ ક્યારેક આવી રીતના મુશ્કેલીમાં અટવાઈ જઈએ છીએ આપણી પાસે પેન કે કાગળ કશી વસ્તુ ન હોવાથી આપણે માહિતી સંચાર કરી નથી શકતા અથવા તો આપણે આગળ કામ નથી કરી શકતા એટલે કે આ દરેક વસ્તુ માટે આપણે થોડો ઘણો ખર્ચ પણ કરવો પડે છે આધુનિક લેખિત સંચાર માટે કોમ્પ્યુટર જેવા સાધનો વસાવવા પડે છે એની જાળવણી કરવી પડે છે આ માટે પણ આપણી જવાબદારી ને ખર્ચ તો થાય જ છે મિત્રો લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વક રજૂઆત માંડવીના કલાકો માગી લે છે આપને એમ લાગે કે પત્ર લખવો છે સરળ છે પણ પત્ર લખવા માટે આપણે વિચારવું પડે લખ્યા પછી સુધારા ફેરફાર કરવા પડે ચૂંટણીની ભૂલો ગોતવાની ક્રમ ફેરફાર કરવાના તો આની પાછળ આપણે ઘણો બધો સમય આપવો પડતો હોય છે લેખિત માહિતી સંચાર છે એ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ હોવાથી

લેખિત સંદેશા વ્યવહારમાં પત્ર દ્વારા થતો હોવાથી થોડો સમય માંગી લે છે આજે આપણે પત્ર કોઈને લખીને મોકલીશું તો સામેવાળા વ્યક્તિ સુધી પહોંચવામાં થોડો સમય લાગશે મિત્રો લેખિત માહિતી સંચારમાં બંને પક્ષો પાસે ખાસ ખાસ સાક્ષરતા અને અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે એટલે કે લખનાર વ્યક્તિ અને વાંચનાર વ્યક્તિ બંને ભણેલા હોવા જોઈએ તો આ માહિતી સંચાર છે એ શક્ય બને છે પરીક્ષા માટે લેખિત માહિતી સંચાર મૌખિક માહિતી સંચાર ફાયદા અને એની મર્યાદાઓ આપણા માટે ખૂબ અગત્યની છે